નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર સમાજશાસ્ત્ર વિશેની અંદર પ્રથમ પરીક્ષા ઓક્ટોબર બે હજાર ચોવીસની અંદર એના માટેના મોસ્ટ આઈમબી પ્રશ્નો વિભાગ ડી સી અને ઈ એટલે કે પાંચ ગુણના ત્રણ ગુણના અને બે ગુણના મોસ્ટ મોસ્ટ એમપી પ્રશ્નો જોવાના છે અગાઉ આપણે જિયોગ્રાફી છે સાયકોલોજી છે એ બધા જ વિડીયો અપલોડ કરી દીધા છે એ પણ ન જોયા હોય તો તમે ચેનલ ઉપર વિઝિટ કરીને જોઈ શકો છો તો ચાલો આપણે શરૂઆત કરીએ સૌ મોટા પ્રશ્નો એટલે કે પાંચ ગુણના પ્રશ્નો તો તેની અંદર પહેલું છે ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો બીજું છે રાષ્ટ્રીય એકતાનો અર્થ સમજાવી તેના સહાયક પરિબળોની ચર્ચા કરો એના પછી છે ભારતમાં ધાર્મિક વૈવિધ્યની ચર્ચા કરો એના પછી ચોથું છે ભારત બૌદ્ધર્મી દેચા વિધાન સમજાવો એના પછી છે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરાની સમજૂતી આપો છઠ્ઠું છે આદિવાસી સંસ્કૃતિનો અર્થ અને તેના લક્ષણો સમજાવો એના પછી છે શહેરી સમુદાયના લક્ષણો સમજાવો એના પછી આઠમું છે ગ્રામ સમુદાયનો અર્થ અને તેના લક્ષણો સમજાવો અને નવમું છે સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસા ટૂંકમાં જણાવો અને દસમું છે વૈશ્વિકીકરણની વ્યાખ્યા સમજાવો અને અગિયારમું છે સંસ્કૃતિકરણની વ્યાખ્યા સમજાવો અને બારમું છે સાંસ્કૃતિક પરિવર્તનો અર્થ આપી તેના લક્ષણો જણાવો તો આટલા સેક્શન ઇ માટે બાર પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો એના પછી આપણે ત્રણ ગુણના પ્રશ્નો જોઈએ તો એની અંદર પહેલું છે પશ્ચિમીકરણનો અર્થ સમજાવો બીજું સંસ્કૃતિકરણના ખ્યાલની મર્યાદાઓ જણાવો ત્રીજું છે ઉદારીકરણના લાભ જણાવો ચોથું છે વૈશ્વિકીકરણની વ્યાખ્યા સમજાવો પાંચમું છે બૌદ્ધ સમુદાય વિશે સમજૂતી આપો અથવા તો જૈન સમુદાય અથવા તો હિન્દુ સમુદાય આ ત્રણ સમુદાયો ખાસ તૈયાર કરજો એના પછી છે આદિવાસી સમુદાયની વિસ્તૃત સમજ આપો એના પછી નવમું છે અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈઓ જણાવો એના પછી છે અનુસૂચિત જાતિના વિકાસ માટે સરકારી યોજનાઓની માહિતી આપો અગિયારમો છે આદિવાસી વિકાસના કાર્યક્રમની ટૂંકમાં રૂપરેખા આપો એના પછી બારમો પ્રશ્ન છે તો ભારત અને ગુજરાતમાં અન્ય પછાત સમૂહ માટે કઈ આર્થિક યોજના અલમાં છે તે સમજાવો એના પછી છે તેનું ભારતનું બંધારણ ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે સમજાવો એના પછી ચૌદમું છે વાહન વ્યવહાર અને સંદેશ વ્યવહારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે સમજાવું એના પછી પંદરમું છે તો કે ભારતમાં અને ગુજરાતમાં ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી અનુસૂચિત જનજાતિનું પ્રમાણ જણાવો એના પછી છે રમતગમતની પ્રવૃત્તિઓ કેવી રીતે રાષ્ટ્રીય એકતા મદદ કરે છે એના પછી સત્તરમું છે તો મહિલાઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાનૂનોની નોંધ લખો અઢારમું છે મહિલા સશક્તિકરણની વિભાવના સમજાવો ઓગણીસમું છે મહિલાઓના બંધારણીય અધિકારો જણાવો અને વીસમું છે મહિલા સશક્તિકરણના લક્ષણો જણાવો તો આટલા પ્રશ્નો ત્રણ ગુણના હતા એના પછી આપણે બે ગુણના પ્રશ્નો જોઈએ તો પહેલો છે હિન્દુ ધર્મમાં કઈ બાબતને મુખ્ય મહત્ત્વ છે બીજું છે આદિવાસીઓની ગીત સંગીત અને નૃત્ય કલાની સમજૂતી આપો એના પછી ત્રીજું છે લોક સંસ્કૃતિના ઉદાહરણ દર્શાવો એના પછી ચોથું છે જુદા જુદા સમાજશાસ્ત્રીઓ આપેલી ગ્રામ સમુદાયની વ્યાખ્યા જણાવો એના પછી પાંચમું છે તો કે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કયા છે તે જણાવો એના પછી છઠ્ઠું છે ઇમ્પિરિયલ ગેજેટ ટીયર આદિવાસી સમુદાયને કઈ રીતે સમજાવે છે એના પછી સાતમું છે તો કે ભારતમાં કયા કયા તહેવારોને ઉત્સવ ઉજવવામાં આવે છે આઠમું પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે કયા નામો વાપરતા હતા એના પછી નવમો પ્રશ્ન છે તો કે ભૌગોલિક વિવિધતાને લોકોને જુદી જુદી પરિસ્થિતિમાં એકતા સ્થાપિત કરવાનું કઈ રીતે શીખ્યું છે એના પછી દસમું છે તો કે ભારતમાં અપાતા રમતગમતના એવોર્ડ કયા કયા છે અને અગિયારમું ટેલિવિઝન દેશના નાગરિકોને મનોવલન રાષ્ટ્રપ્રેમ તરફ ઘડે છે સમજાવો એના પછી બારમું છે કે રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો કયા કયા છે તેરમો પ્રશ્ન છે ગાંધીજીએ મહિલા સશક્તિકરણનું સામાજિક મહત્ત્વ કઈ રીતે સમજાવ્યું છે ચૌદમું છે ડૉક્ટર યોગેન્દ્રસિંહના મતે સશક્તિકરણનો અર્થ સમજાવો ચૌદમું છે તો કે મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપો એના પછી સોળમું છે મહિલાઓના શારીરિક અને માનસિક વિકાસમાં માટે મહિલા ખેલાડીને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં કઈ યોજના મળે છે સત્તરમું છે મહિલા સશક્તિકરણના સંદર્ભમાં સ્વામી વિવેકાનંદે શું કહ્યું છે અઢારમું છે ભારત અને ગુજરાતમાં એસોસિએશન બે હજારની વસ્તી પ્રમાણે ગ્રામીણ અને શહેરી લિંગ પ્રમાણે જણાવો એના પછી સંસ્કૃતિકરણની પ્રક્રિયા સાથે ધિરમાર્ગી છે ભારતમાં નિકાસ વૃદ્ધિ કેમ ધીમી રહી છે એના પછી સંસ્કૃતિમાં કઈ બાબતનો સમાવેશ થાય છે ત્રેવીસમું છે ઉદારીકરણ એટલે શું અને ચોવીસમું છે તો કે સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓ કઈ કઈ રીતે જોગવાઈ અને સમજવામાં ઉપયોગી છે એના પછી પચીસમું છે તો કે જાતિઓમાં યુવાગૃહો કયા કાર્ય કરે છે અને આદિવાસી જાતિઓનું વર્ગીકરણ કઈ છ રીતે કરવામાં આવ્યું છે અને ટોટેમવાદ એટલે શું તો આટલા પ્રશ્નો અને એના પછી અઠ્ઠવીસમો છે તો કે ભારતની આદિજાતિની ભાષાકીય દ્રષ્ટિએ મહત્ત્વના કયા ત્રણ ભાષા કુટુંબો સાથે વિરુદ્ધ કરવામાં આવે છે તો આટલા પ્રશ્નો ખાસ તમે તૈયાર કરી દેજો